આ આખી ઘટના જ હવામાં છે, ફાયરિંગ નહીં. આવી કોઈ ઘટના વાસ્તવમાં બની જ નથી, હવામાં ઘટના ઊભી કરીને FIR દાખલ કરેલી છે, એવું તો અમે પહેલા દિવસથી કહીએ છીએ. ધારાસભ્ય ચેતર વસાવા સામે જે ગુનો હતો તેને આજે જ્યારે ચુકાદો આવ્યો છે, કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, ત્યારે ચેતરભાઈ તરફી વકીલ ગોપાલ ઇટાલિયા હતા, તેમની સાથે વાત કરીશું. ગોપાલભાઈ, જે ખાસ કરીને જે 3 દિવસના રિમાન્ડ કોર્ટે જે મંજૂર કર્યા છે એ લઈને શું કહેશો? ચેતરભાઈ વિરુદ્ધમાં રાજકીય આદેશો અનુસાર રાજકીય દુષ્પ્રેરણાથી ખોટી FIR દાખલ કરવામાં આવી હતી અને એ FIRના અનુસંધાનમાં ચૈતરભાઈ ગઈકાલે પોલીસ સમક્ષ હાજર થયા સામે ચાલીને, અને આજે પોલીસે એમને કોર્ટમાં રજૂ કર્યા અને 14 દિવસના રિમાન્ડ માગ્યા. તો અમે એને પોલીસની જે રિમાન્ડ અરજી છે એની સામે અમારો પક્ષ રાખ્યો, દલીલો કરી અને કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા પછી 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મને એમ લાગે છે કે આવનારા દિવસોમાં ચૈતરભાઈને ચોક્કસ ન્યાય મળશે. ખાસ કરીને જે પોલીસે જે એમની સામે જે ચૈતરભાઈને કીધું છે કે જે એક આમને જે રજૂ કર્યા છે કે પોતે કહી શકાય કે જેમને શબ્દો જે વાપર્યા છે એ બાબતે શું કહેશો? પોલીસે જે ચૈતરભાઈના રિમાન્ડ માગતી અરજી કોર્ટમાં રજૂ કરી એ અરજીમાં એવું લખ્યું છે કે આ કામના આરોપી બહુ ચાલાક અને ઢોંગી છે, જે બિલકુલ બહુ જ ગેરવ્યાજબી શબ્દ છે. ચૂંટાયેલા એક ધારાસભ્ય માટે આવા પ્રકારના નિમ્ન શબ્દો એ પણ પોલીસ દ્વારા વાપરવામાં આવે એ બિલકુલ વ્યાજબી નથી. આ શબ્દ પ્રયોગ, આ વાક્ય પ્રયોગ અને આખી ઘટના બતાવે છે કે આ આખી જે ઘટના છે એની પાછળ રાજકીય માણસો ષડયંત્ર કરી રહ્યા છે, તો જ આવા શબ્દો વાપરવામાં આવે. ગુનાઓ 100 બનતા હશે દેશમાં, કોઈના માટે ઢોંગી શબ્દ વાપરવામાં આવતો નથી. ચૈતરભાઈ માટે શા માટે ઢોંગી શબ્દ વાપરવામાં આવ્યો? અમે એનું વાંધો ઉઠાવ્યો છે કોર્ટની અંદર, નામદાર કોર્ટને રજૂઆત કરી છે કે આ બિલકુલ ઓબ્જેક્શનેબલ છે, આવું ન હોવું જોઈએ અને આ રાજકીય આદેશોના કારણે આવું થઈ રહ્યું છે. બીજું કે જે ઘટના બાદ તેમને જે એમની પર આક્ષેપ છે કે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું છે અને જે એમને તે વખતે જે વસ્ત્રો પહેર્યા હતા એ લઈને દલીલ થઈ છે અને એ બાબતે શું છે? આ આખી ઘટના જ હવામાં છે, ફાયરિંગ નહીં. આવી કોઈ ઘટના વાસ્તવમાં બની જ નથી, હવામાં ઘટના ઊભી કરીને FIR દાખલ કરેલી છે, એવું તો અમે પહેલા દિવસથી કહીએ છીએ કે ખોટી. જ્યારથી ચૈતરભાઈ વસાવા ચૂંટાઈ ગયા છે અહીંથી 1 લાખ કરતાં વધુ મતથી, અને જે રીતે આદિવાસી સમાજના પ્રશ્નો બાબતે પૂરી તાકાતથી તેઓ લડી રહ્યા છે, આ નકલી કચેરીઓ જે આદિવાસી વિસ્તારમાં ચાલે છે અને આદિવાસી સમાજને મળતું સરકારી ફંડનો ગેરવહીવટ થાય છે એની સામે પૂરી લડત ચલાવી ચૈતરભાઈએ, પ્રાયોજના અધિકારીની કચેરીમાં ચાલતા ગેરવહીવટમાં લડત ચલાવી ચૈતરભાઈએ, આદિવાસી વિસ્તારની શાળાઓમાં શિક્ષકોની ઘટ બાબતે ચૈતરભાઈએ પ્રશ્ન ઉઠાવ્યો, આદિવાસી સમાજને જંગલની જમીનના અધિકારો બાબતે ચૈતરભાઈ, તો આદિવાસી સમાજ માટે ચૈતરભાઈએ જે આક્રમકતાથી લડત ચલાવી એના કારણે એમને બદનામ કરવા, એમને તોડી પાડવા, એમને ખોટી રીતે જેલમાં પૂરી દેવા જૂઠી FIR ઊભી કરવામાં આવી છે, જે અમે બધી જ દલીલો નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી છે. આ તો જે તમે વાત કરી, પરંતુ 3 દિવસના જે એમના જે પોલીસે રિમાન્ડ મેળવ્યા છે ત્યારબાદની શું કાર્યવાહી રહેશે અને તમારી જે આગામી જે કાયદાકીય લડત કઈ પ્રકારની રહેશે? કારણ કે આ તો જે આક્ષેપોને જે FIRની વાત કરી, પરંતુ કાયદાકીય લડતની કેવી તૈયારી છે? કાયદાકીય લડતની પૂરી તૈયારી છે. અમે જ્યારે જ્યારે જે અદાલતમાં જે પક્ષ રાખવો પડશે એ પૂરી તાકાતથી પૂરી મજબૂતીથી રાખશું. અમારી લીગલ ટીમ ખૂબ મજબૂત છે, કેન્દ્રીય લીગલ ટીમ, રાજ્યની લીગલ ટીમ તરફથી સતત માર્ગદર્શન મળી રહ્યું છે અને તમામ વકીલો પણ ચૈતરભાઈ માટે ખૂબ સારી રીતે મહેનત કરી રહ્યા છે, એટલે જે કાંઈ કાયદાકીય લડાઈ લડવાની થશે એમાં ચૈતરભાઈ માટે બધું જ પૂરા દિલથી મહેનત કરીશું. તો આ હતા ગોપાલભાઈ ઇટાલિયા, તેમણે જણાવ્યું હતું કે જે ચેતરભાઈનો જે કેસનો મામલો છે તેઓ એક તરફ કાયદાકીય રીતે તો લડી રહ્યા, પરંતુ જે ચેતરભાઈ વસાવા ધારાસભ્ય છે તેની પણ એક અલગ લડત રહેશે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.